साबरकांठा જિલ્લાના પ્રાંતિજના વધરાર ખાતે આવેલ ગુજરાતી પ્રાથમિક શાળા નંબર 2 ના મહિલા આચાર્યને સસ્પેન્ડ કરવામાં આવ્યા તો એસએમસીના અધ્યક્ષ દ્વારા વિરોધ કર્યો અને અમારી આઈટીઆઈનો જવાબ નહીં આપવા આખરે આ પગલું ભર્યું છે તેવો એસએમસીના અધ્યક્ષનો આક્ષેપ। પ્રાંતિજના વધરાડ ખાતે આવેલ ગુજરાતી પ્રાથમિક શાળા નંબર 2 માં ફરજ બજાવતા મુખ્ય શિક્ષિકા શ્રીમતી કપિલાબેન નારાયણભાઈ પટેલ દ્વારા આરટી એક્ટ કલમ 2009 16-21 ભંગ કરવાને લઈને આજે જિલ્લા શિક્ષણ અધિકારી નીતાબેન ગઢવી દ્વારા શાળાના આચાર્ય શિક્ષિકાબેનને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા તો આ અંગે શાળાના એસએમસી અધ્યક્ષ હરીશભાઈ પટેલનું કહેવું છે કે અમે એસએમસી દ્વારા ઠરાવ સહીઓ કરી હોવા છતાં અમારી કોઈ કામ ન હોય તો અમારી સહીઓ શું કામ લેવામાં આવે છે અને અમને કહેવામાં આવે છે કે એસએમસી દ્વારા સહીઓ કરીને મંજૂરીની માંગ કરી છે અને અમે જો માંગ કરી હોય તો અમારી સહીઓ કરેલ કાગળ અમને આપો અને ખોટી રીતે એનજીઓના નામે ગામમાં માણસ મોકલે છે અને ખોટી રીતે હેરાન કરવામાં આવે છે ત્યારે હાલ તો અધ્યક્ષ દ્વારા આઈટીઆઈ દ્વારા નકલની માંગ પણ કરી છે। એ બાબતે સાહેબ અમારો એવો પ્રશ્ન છે કે અમે એસએમસીએ મંજૂરી માગી હોય અમને લખીને આપેલું એ માટે અમે આરટીઆઈ કરી તો કોઈ જવાબ આવતા નથી બેન ધક્કા ખવડાયા। બીજી વાર ગાંધીનગર અપીલમાં ગયા તો ત્યાંથી ફરી વાર અમને તારીખ આપવામાં આવે છે તે હાજર થઈ હશે તો બેન રહેતા નથી અને આ રીતે અમારા સ્ટાફને તમામ દબાણ કરીને દબાવવા માંગે છે તો એસએમસીનો જો કોઈ અર્થ ના હોય કે કોઈ જરૂર ના હોય કે કોઈને એમને એવું કીધું કે એસએમસીની કોઈ સત્તા નથી તો એસએમસીનો કોઈ પૂછવાનો અર્થ જ ક્યાં છે એમને અને આ રીતે બીજા માણસો બહારના બેન દબાવવા માટે અમને મોકલે છે કંઈક આવ્યા તો એનજીઓ ઓફિસર છે એવું કહીને અને જ્યારે અમે મેં એનું કાર્ડ માગ્યું તો એ લોકો ભાગી ગયા પણ અમને ખાતરી થતો એવું લાગ્યું કે કોઈ શિક્ષકો હતા કોઈ સ્કૂલના અને એસએમસી વાળાને આ રીતે જો ના કોઈ સત્તા હોય તો અમારો કોઈ પૂછવાનો એમનો અધિકાર જ નથી કે એસએમસીની ઠરાવ માગવાનો કે કોઈ અને હું અમારી સત્તા છે એમને જાણ કરું કે આટલી જ સત્તા છે તમારી તો અમે ખોટી સહીઓ ના કરીએ ઠરાવ ના બનાવીએ કોઈ અને આ બાબતે વારે ઘડીએ અમને પરેશાન કર્યું છે ધક્કા ખવડાવું છું અને બેન છે એ ઠરાવમાં અમારી પાસે જે લખીને આપ્યું છે કે એસએમસી વાળાએ મંજૂરી માગેલી છે અને મંજૂરી આપવામાં આવેલી છે તો એની નકલ મેં માગી તો આપતો નથી અને આ રીતે દબાઈ દબાઈને અમારા સ્ટાફને સસ્પેન્ડ કરે આ કરે એટલે દબાણ લાવવા માગે છે મારા પર પ્રેશર કરી રહ્યા છે અત્યારે હાલ અને આજે અમારી પોઝિશન એવી છે કે જો એ કદાચ કોઈ શિક્ષકનો મગજ ઉપર ઇફેક્ટ થાય કે એ થાય તો અમારા બાળકોને શું કલ્પના આવવાનું અને આ બાબતે બેન ખોટી રીતે એ કરશે એન્જોયના જે અધિકારીઓ આવે એમને ખાતરી કરતો એ બોગસ માણસો છે એવું પુરવાર થાય છે અમે ખાતરી કરી તો અને બેન એન્જોયના અધિકારીઓ છે ને એવું કાર્ડ માગ્યું જ્યારે અમે તો એ ભાગી ગયા ગાડી લઈને ઉભા ન રહે કાર્ડ આપવા કે કંઈ અને એમના અમારી પાસે ફોટો પણ છે અને એ એવું શખ્સ અમને કે કોઈ સ્કૂલના શિક્ષકો હોય કહો તો કોઈ એમનો પ્રાઇવેટ માણસો મોકલી છે આ લોકો આ રીતે એન્જોયના ઓફિસરો કહી તો આ અંગે જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી નીતાબેન ગઢવીનો ટેલિફોનિક સંપર્ક કરતા તેઓએ જણાવ્યું કે આરટી એક્ટ કલમ 16-21 ભંગ કરવાને લઈને આચાર્ય બહેનને સસ્પેન્ડ કરવામાં આવ્યા અને આવતીકાલે એક કમિટીની રચના કરવામાં આવશે। હેલો હેલો હા નમસ્કાર બેન હા જી હા સંજય રાવલ બોલું પત્રકાર હા બોલો વડરામાં એક શિક્ષકાબેન આચાર્ય સસ્પેન્ડ કરવા આવે એ બાબતે માહિતી થોડી હા બોલો શું માહિતી આપો એટલે એમનું કયા કારણોથી એમ એમને આરટી એક્ટનો ભંગ કરવા બદલ અને એમણે એસએમસીમાં જે ઠરાવ કર્યો એસએમસીની સત્તા બહારનો હતો એ છતાં એ ઠરાવ એમણે કર્યો અને એ ઠરાવનો પ્રતિષેધ પણ કર્યો નથી અમારા પાસે અને ઠરાવ મને મોકલ્યો છે એમને નોટિસ આપી તેના જવાબમાં એક એકચ્યુઅલી વડરાળ શાળા ત્યાં જે પ્રાથમિક શાળા છે ત્યાં 6-8 ધોરણ આપણે ગઈ સાલ મંજૂર કરેલા છે બરાબર છે જિલ્લા શિક્ષણ સમિતિએ એટલે એમને આ વખતે 8મા ધોરણમાં એડમિશન આપવાનું હોય સહજ સ્વાભાવિક છે તો એમ છતાં એવી જાણ મળી કે એમણે 8મા ધોરણમાં એડમિશન નથી આપ્યું ને એમના જે 7મા ધોરણના તમામ બાળકોના એલસી જે છે એમણે આપી દીધા બાળકોને ખાનગી રહે તપાસ કરતા એવી જાણ મળી કે વાલીઓને કહ્યા વગર જાણ જ ન કરી કે 8મા ધોરણ ખુલ્યું છે એવી એ સ્કૂલના વાલીઓને ખબર જ નથી અને એ રીતે એલસી આપ્યા છે એટલે ચોખ્ખા શબ્દોમાં કહું તો બાળકોને કાઢી મૂક્યા છે
શાળામાંથી, જે આરટી એક્ટ ની કલમ 16 નો ભંગ છે, બરાબર છે? અને અમે નોટિસ આપી આ બાબતે, તો એમણે મને સામે એસએમસી નો ઠરાવ મોકલ્યો, જે પણ એ બતાવે છે કે એમણે જાણી જોઈને એસએમસી ને આવું બતાવ્યું છે. એસએમસી ને સત્તામાં જ નથી આવતું, કેટલા ધોરણો ચાલે ને કેટલા ધોરણો ના ચાલે ને એ નિર્ણય લેવાની એસએમસી ને સત્તા નથી, બરાબર છે? એમ છતાં એમણે આવો ઠરાવ કરી અને એસએમસી નો ઠરાવ મને મારા નોટિસ ના જવાબમાં, અમારા ટીપીઓ ની નોટિસ ના જવાબમાં મોકલ્યો, જેથી એમણે પોતાની સત્તા બહાર નું કામ કર્યું છે. બાળકોને શાળામાંથી કાઢી મૂક્યા છે, આચાર્ય છે બેન, અને એના રેકોર્ડ ઉપર ચેડા કરી શકે છે, તમે સમજી શકો છો, આમાં ઘણું બધું થઈ શકે તપાસ પૂરી ના થાય ત્યાં સુધી, જેથી એમને સસ્પેન્ડ કર્યા છે. હાલ સસ્પેન્ડ કરવામાં આવ્યા, હા હાલ સસ્પેન્ડ કરવામાં આવ્યા, ક્લિયર ના થાય તપાસ ત્યાં સુધી. અમે કાલ તપાસ સમિતિ રચીને તપાસ પણ બેસાડીએ છીએ બાબતે. આગળ તપાસ સમિતિ રચના કરીને, બરાબર, બિલકુલ બિલકુલ બિલકુલ. આ તો તાત્કાલિક અસરથી આપણે એમને નોટિસ બી આપી છે, ખુલાસો માંગ્યો છે અને સસ્પેન્ડ કર્યા છે, પ્લસ તપાસ સમિતિ, કારણ કે હવે ઘણું બધું ઊંડાણ નો વિષય છે કે એમણે શું શું કઈ રીતે કર્યું, એ તો રેકોર્ડ ચકાસતા ખ્યાલ આવે, એટલે રેકોર્ડ ચકાસવા માટે ને ખાતાકીય તપાસ માટે આખી વિગત બેસશે આખી કમિટી, બરાબર ને? એટલે એ તો થશે, એ બધું ઓફિશિયલ પ્રોસેસ છે જે સર ધીરે ધીરે ક્રમિક રીતે થશે. બીજું કઈ? ત્યારે હાલ તો જે હોય તે પણ શાળાના મુખ્ય શિક્ષિકા બેન કપિલાબેન નારાયણભાઈ પટેલને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે અને તેઓને તાત્કાલિક પોસીના તાલુકા પંચાયતમાં મૂકવા માટે સાબરકાંઠા ડીપીઓ નીતાબેન ગઢવી દ્વારા હુકમ કરવામાં આવ્યો છે અને શાળાના અધ્યક્ષ દ્વારા આઈટીઆઈ દ્વારા માંગેલ સહીવાળા કાગળની પણ કેટલી ખરાઈ થશે તે તો આવનારો દિવસોમાં ખબર પડશે. સંજય રાવલ, ZSTV પ્રાંતિજ.